સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સોંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ઉષ્માભરું સ્વાગત કરવામાં આવ્યું હતું જોઈએ એક અહેવાલ સુદાનથી છપ્પન ગુજરાતીઓ વહેલી પરોડીએ અમદાવાદ આવી પહોંચ્યા હતા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત પ્રથમ દેશ બન્યો છે જેને રેસ્ક્યુની યોજના બનાવી સુદાનમાંથી ભારતીયોને વતન લાવવાનું આયોજન કર્યું છે ઓપરેશન કાવેરી અંતર્ગત ગુજરાતના છપ્પન લોકોને જેહાદથી મુંબઈ ખાતે ખાસ ઇવેક્યુએશન ફ્લાઇટ્સ સી સત્તરથી ભારત લાવવામાં આવ્યા છે સુદાનમાંથી ગુજરાતીઓ ભારતમાં પહોંચ્યા બાદ ત્યાંથી તેઓને તેમના માદરે વતન સુધી પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકારે ઉઠાવી છે ઓપરેશન કાવેરી અંતર્ગત ગુજરાત સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને તમામ ગુજરાતીઓની માહિતી તેમને પહોંચાડી રહી છે સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ઓપરેશન કાવેરી અંતર્ગત હેમખેમ પરત ફર્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે કહ્યું કે સુદાનમાં સેના અને લશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે ત્યાં વિશ્વભરના નાગરિકો છે સ્થિતિમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત પ્રથમ દેશ છે જેણે રેસ્ક્યુની યોજના તેમજ મંત્રી અને અધિકારની એક ટીમ બનાવીને એરફોર્સ લશ્કરી દળ સાથે મળીને સુદાનમાં ફસાયેલા નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે સૈન્યની અલગ અલગ દલોની ટીમોના માધ્યમથી સુદાનથી એક એક ભારતીયોને ભારત પરત લાવવામાં આપણે ખૂબ મોટી સફળતા મળી આજે મારા ગુજરાતના અનેક વડીલો અનેક યુવાન દીકરા દીકરીઓ જેને કાલે ભારત સરકાર દ્વારા મુંબઈ સુધી પહોંચાડવામાં આવેલા હતા તેમને ગુજરાત સરકાર દ્વારા એરપોર્ટ પર રિસીવ કરીને છપ્પન જેટલા ગુજરાતીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા છે જેમાં ઓગણચાલીસ લોકો રાજકોટથી છે નવ લોકો ગાંધીનગરથી છે પાંચ લોકો વડોદરાથી છે અને ત્રણ લોકો આણંદથી છે એ તમામ લોકોને બે વોલ્વોના માધ્યમથી અમદાવાદ સુધી લાવવામાં આવ્યા છે ને અહીંયા અમદાવાદથી જીએસઆરટીસીની વોલ્વો બસના માધ્યમથી એ લોકોને વિવિધ જિલ્લાઓમાં પોતપોતાના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે ઓપરેશન કાવેરી અંતર્ગત ગુજરાત આ છપ્પન લોકોની જેહાદથી મુંબઈ ખાતે ખાસ ઇવેક્યુએશન ફ્લાઇટ્સ સી સત્તરથી ભારત લાવવામાં આવ્યા આ ગુજરાતીઓને રાજ્યના અધિકારીશ્રીઓ દ્વારા મુંબઈ ખાતે રિસીવ કરવામાં આવ્યા હતા છપ્પન ગુજરાતીઓ પૈકી બાર લોકોએ પોતાની આગવી સુવિધા કરેલી હોવાથી બાકીના ચુમ્માળીસ પહોંચાડવાની જવાબદારી પણ રાજ્ય સરકારે ઉઠાવી છે સુદાનમાંથી ગુજરાતીઓ ભારતમાં પહોંચ્યા બાદમાં ત્યાંથી તેમના માદરે વતન સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારની અવગડ ના ઉભી થાય તેના માટે પૂરી પૂરી તકેદારી રાખવામાં આવી હતી મુંબઈથી અમદાવાદ લાવ્યા બાદ રાજકોટ જિલ્લાના ઓગણચાલીસ ગાંધીનગર જિલ્લાના નવ આણંદ જિલ્લાના ત્રણ તથા વડોદરા જિલ્લાના પાંચ ગુજરાતીઓને પોતાના વતનમાં પરત રવાના કરવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે ઓપરેશન કાવેરી અંતર્ગત ગુજરાત સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને તમામ ગુજરાતીઓની માહિતી તેમને પહોંચાડી રહી છે રાજ્ય સરકારે પણ ગુજરાતીઓની યાદી બનાવીને વિદેશ મંત્રાલયને મોકલી આપે છે જો હજુ કોઈ પણ ગુજરાતીઓ આવવાના બાકી હશે તો તેમને પણ સહી સલામત ગુજરાતમાં લાવવાની કામગીરી કરવામાં આવશે અને ફ્લાઇટ કે અન્ય ટ્રાન્સપોર્ટેશન દ્વારા તેમના ઘર સુધી તેઓને પહોંચાડવામાં આવશે સુદાનમાં ગુજરાતના ફસાયેલા લોકોને પરત લાવવા માટે ગુજરાત સરકારના એનઆરઆઈ પ્રભાગ સામાન્ય વહીવટ વિભાગ એનઆરઆઈજી વિભાગ અમદાવાદ કલેક્ટર કચેરી તેમજ પોલીસ વિભાગે સરાહનીય કામગીરી કરી છે બ્યુરો રિપોર્ટ કેટી વીડિયોઝ ગુજરાતી